વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજના દિવસે વાસ્તુ ટિપ્સની, પરંતુ એ પહેલા લઈએ આજે કઈ દિશા તમારા માટે શુભ ગણાશે. આજની શુભ દિશા કઈ છે? આજના શુભ દિશાની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે, આ ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસે બુધવારે યાત્રા પ્રવાસ માટે વર્જિત ગણવામાં આવે છે. માટે આજે બુધવારના દિવસે તમારે યાત્રા પ્રવાસ ન કરવા જોઈએ. તમારે ઘરની બહાર ખાસ કરીને તમારા કાર્ય માટે નીકળવું છે તો આજના દિવસે ગણપતિ મંત્રનો જપ કરીને પણ આપ નીકળી શકો. અશુભ દિશા આજે કઈ? આજના દિવસની અશુભ દિશા નૈઋત્ય છે. નૈઋત્ય દિશા તરફ તમારે પ્રયાણ ન કરવું જરૂરી રહેશે. આજનો મંત્ર કયો, આજનું દાન કયું, આજનું શુભત્વ કયું? તો આજના શુભત્વની વાત કરવામાં આવે તો આજના દિવસે કઈ વસ્તુ કરવાથી તમને લાભ મળે. બુધવાર છે એટલે ભગવાન વિષ્ણુને તુલસીનો ધરો તમે ચડાવો, એટલે કે તુલસી પાન અર્પણ કરો. અવશ્ય ભગવાન વિષ્ણુ તમારા ઉપર પ્રસન્ન થશે, તમને દરેક પ્રકારની સિદ્ધિ, કાર્યસિદ્ધિ, લક્ષ્મી પ્રાપ્ત કરાવડાવશે. આજનું અશુભત્વ શું? આજના દિવસની અંદર ધાણાનો ઉપયોગ બને ત્યાં સુધી તમારે ટાળવો જોઈએ. તો અવશ્ય તમારા ઉપર બુધદેવ પ્રસન્ન થશે, વાણીને લગતી સમસ્યાઓ દૂર થશે. આજે તમારા માટે કયો મંત્ર ઉત્તમ રહેશે? ઓમ બુધાય નમઃ, આ મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળી શકે. અને આજનું દાન કયું? કે જે દાન તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે. દાન કરવા લાયક મગનું દાન કરવાનું છે. આજે મગનું દાન કરશો તો તમને સારી સફળતા મળી શકે. દર્શક મિત્રો, આજે રાંધણ છઠ બની રહી છે, એટલે રાંધણ છઠના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે શીતળા સાથે તમે ટાઢું ખાવાનું, એટલે આજે તમારે ખાસ કરીને રસોઈઓ બનાવીને અલગ અલગ વાનગીઓ બનાવવાની હોય, એટલે ભગવાનને ધરી અને પછી જ તમે એ વાનગીઓનો ઉપયોગ કરજો. આપણે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સમસ્યાનું સમાધાન મેળવી લઈએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ, હું રાજકોટથી હરજીવનભાઈ પરમાર બોલું છું. હા બોલો ને હરજીવનભાઈ. હા, મારા બાબાનું નામ નિલેશ છે. નિલેશભાઈ ની જન્મ તારીખ 4/2/86, રાતે 9 વાગે જન્મ, રાજકોટ. જન્મનું સ્થળ શું છે? રાજકોટ. શું પ્રશ્ન હતો? હવે એને લગ્ન થયા પછી 15 દિવસ પછી એને છૂટું થઈ ગયું, એટલે એનું કારણ વિશે પૂછવું છે. જો ગઈકાલે અને રોજ મારા પ્રોગ્રામની અંદર કારણ કે લગ્નના પ્રશ્નો વધારે આવતા હોય એટલે આ વસ્તુ કહેતો કે જ્યારે સપ્તમ સ્થાન દૂષિત હોય તો એવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં એક તો વિલંબ થાય અને બીજો વિચ્છેદ થાય. હવે આને સાતમે ગુરુ બેઠો છે, આત્મે ગુરુ બેઠો છે, એટલા માટે આને વિચ્છેદની શક્યતાઓ છે. ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, એટલા માટે આના લગ્ન તૂટવાના ચાન્સીસ છે. લગ્ન તૂટી જાય પછી નવા લગ્નની ખાસ કરીને આગામી સમયની અંદર એટલે કે 10મા મહિના પછી યોગ બને, ચંદ્ર શનિનો વિષયોગ અને અર્ક વિવાહ કરાવી લેવા એમના માટે ઉત્તમ રહેશે. રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ પણ ચડાવવું ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, તમારે બેડરૂમની અંદર ક્યારેય પણ છોડ ન રાખવા જોઈએ, એક્વેરિયમ ન રાખવું જોઈએ, એનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડે. ફ્લાવર પોટથી પતિ પત્ની વચ્ચે તમારે અંતર વધતું જણાય અને બેડરૂમમાં હનુમાનજી તસવીરો રાખવાથી પણ જીવનની અંદર સંઘર્ષો વધી શકે. માટે આટલી વસ્તુ નહીં રાખો તો અવશ્ય તમને સારી સફળતાઓ મળી શકશે અને તમારું દાંપત્ય જીવન પણ હર્ષમય અને આનંદમય રહેશે. તો દર્શક મિત્રો, આજે વાત કરીએ આપણે, તમારી દીકરી તમારા ઘરે આવે તો કઈ રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે, પોતાનું અને સસરા પક્ષનું પણ. તો હવે આવતીકાલે નવા વિષય સાથે ચર્ચા કરીશું ને સાથે શીતળા સાતમનો મહિમા જાણીશું. પરંતુ ત્યાં સુધી મને રજા આપશો, પરંતુ મને રૂબરૂ મળવું હોય તો મારું સરનામું નોટ અને પેન લઈને આપ નોંધી લેશો. જય ગણેશ.